હું છું પ્રકાશ સોની અને આપ જોઈ રહ્યા છો વિસ્તાર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. લક્ષ્મી પ્રિન્ટિંગ પ્રેસ સિંગલ કલર પ્રિન્ટિંગ, ફોર કલર પ્રિન્ટિંગ ડિઝાઇન તથા લગ્ન કંકોત્રીના સ્પેશિયાલિસ્ટ, નવાગંજ બજાર સામે એક્સિસ બેંકની પાસે વિસનગર. કોન્ટેક્ટ રાજેન્દ્ર ગાંધી 99240 26294. વિસનગરના દૈણપ રોડ ઉપર દેસાઈ નગરની આગળ વરસાદ બંધ થઈ ગયા ને ઘણા દિવસો પછી પણ હજુ પાણી ભરાઈ રહેલા છે, જેના કારણે ગંદકી અને કાદવ કીચડમાંથી રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું પડે છે. સરમાં લાઇટો પણ કેટલા દિવસોથી બંધ છે, જેના કારણે અંધારામાં અહીંથી પસાર થતા રાહદારીઓને તકલીફ પડી છે. રોડની બંને બાજુ ઝાડવા દ્વારા ઉગી નીકળ્યા છે, જેના કારણે અંધારામાં દ્વિચક્રી વાહનો ચાલકો અને નાના વાહનોને અકસ્માત થવાનો ભય પણ રહેલો છે. શું વહીવટીતંત્ર આ વિસ્તારમાં લોકોની સમસ્યા દૂર કરશે ખરી? આ અંગે સ્થાનિક રહીશ મહેશભાઈ પંડિતે જણાવ્યું હતું કે આ દેસાઈનગરની આગળ તમે જુઓ છો એ પાણીમાં કોઝવે જેવું છે. અત્યારે વરસાદ બંધ થઈ ગયા લગભગ અઠવાડિયાથી 10 દિવસ થયો, તે છતાં આ પાણી આટલું અહીંયા ભરાયેલું છે અને આ પાણી હજી સુધી જો કોઈ બીજો નિકાલ વહીવટી તંત્ર દ્વારા ન થાય તો આ પાણી હજી 15-20 દિવસ સુધી આમને આમ રહે. ત્યાં સુધી જતા આવતા ટુ વ્હીલરવાળા વાહનોને સતત હેરાન થવું પડે છે, ચાલતા જનારા માણસોને હેરાન થવું પડે છે. અને આ પાણી માત્ર મળમૂત્રનું પાણી છે. આ રોડની બંને બાજુએ લોકો ખુલ્લામાં સવાર સાંજ શૌચક્રિયા કરવા બેસે છે. આના માટે વારંવાર નગરપાલિકામાં વાત કરી કે ભાઈ આની આજુબાજુ જે કંઈ ઝાડીઓ છે એ ઝાડીઓને દુરસ્ત કરી નાખો તો અહીંયા આગળ લોકો શૌચક્રિયા કરવા ન બેસે. એટલે નગરપાલિકા એમ કહે છે કે આ અમારામાં નથી આવતું, તો સામાન્ય પ્રજા તો જ્યાં વેરો ભરતી હોય એ સંસ્થાને કે એ સ્વાયત્ત સંસ્થાવાળાએ જેનામાં આવતું હોય એને એ સ્વાયત્ત સંસ્થાના અધિકારીએ લખવું જોઈએ કે ભાઈ આ સફાઈ તમારા અંદરમાં આવે છે તો કરવી. આ તો આ અમારામાં નથી આવતું, આ નગરપાલિકાએ એક જવાબ આપતા આવડી ગયું છે કે આ અમારામાં આવતું નથી. બીજું અહીંયા આગળ જે આ લાઇટ દેખાય છે ને આંગળી કરીએ બાજુ, એ લાઇટ છેલ્લા 1 મહિનાથી સહેજ વરસાદ આવે એટલે લાઇટ બંધ થઈ જાય, પછી પાછા 2 દાડા પછી એની મેટર ચાલુ થઈ જાય. આની વારંવાર રજૂઆત કરી એ છતાં પણ યોગ્ય રીતે એ લાઇટ રિપેર કરતા નથી અને લોકોને સવાર સાંજ અંધારામાં પડે છે. અહીંયા ગાડી પાણી ભરાયેલું હોય છે, અહીંયા ગાયો ફરતી હોય છે. અહીંયા બાજુમાં દેસાઈનગર છે એટલે સ્વાભાવિક છે કે ગાયોનું ટોળું રોડ ઉપર હોય. તો આમાં કોઈ પણ જાતનું ધ્યાન નગરપાલિકા કે જે તે લાગતા વળગતા હોય એ લોકો આપતા નથી અને એના કારણે વિસનગરની આ રોડ ઉપર જતી આવતી તમામ જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. તો આપને આ માધ્યમ દ્વારા કહું છું કે RNBમાં આવતું હોય તો RNB, નગરપાલિકામાં આવતું હોય તો નગરપાલિકા, આ લોકોએ એકબીજાનું કોમ્યુનિકેશન કરીને આ વિસ્તારની સ્વચ્છતા ઝડપી કરવી જોઈએ. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. આપણા સૌના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિવસની ઉજવણી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસનગર શહેરમાં અમુક 17 જગ્યાએ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેની માહિતી ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલે આપી હતી. આદરણીય આપણા સૌના લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 70મા જન્મદિવસે હાલમાં દેશ અને ગુજરાત જે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે, આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ક્યારે પણ પોતાનો જન્મદિવસ નહીં ઉજવ્યો એવું નક્કી કર્યું હતું, પરંતુ પાર્ટીના કાર્યકર્તાઓની લાગણીને માન આપી ભારતીય જનતા પાર્ટીએ સેવા સપ્તાહ મોદી સાહેબના 70મા જન્મદિવસે આખા દેશની અંદર ક્યાંક ને ક્યાંક સેવાકીય કામો થાય એના માટેનું આયોજન કર્યું છે. તો વિસનગરમાં હાલની પરિસ્થિતિને જોતા બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, દિવ્યાંગોને સાધન સહાય તેમજ ચશ્માના વિતરણ કરવાના કાર્યક્રમો રાખેલા છે. તદઉપરાંત એક વિશેષ કાર્યક્રમ વિસનગર શહેરની અંદર લગભગ 17 જગ્યાએ નાના મોટા મંડપ બાંધી અને સવારે 6 થી તે બપોરના 10 સુધી લોકોને
કોરોના સામે રક્ષણ મળી રહે એના માટે વિતરણનું સાગ મટે વિતરણ કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે. 17 જેટલી જગ્યાએ દરેક જગ્યાએ જેને જોઈએ અને ઉકાળાનું વિતરણ, આયુર્વેદિક ઉકાળાનું વિતરણ પાર્ટી તરફથી થવાનું છે અને સેવા સપ્તાહ નિમિત્તે આ વિશેષ ડ્રાઈવ અને પ્રયત્ન વિસનગર ભારતીય જનતા પાર્ટીનો છે. 19-23 સુધી 5 દિવસ સુધી સતત આયુર્વેદિક ઉકાળાનું વિતરણ વિસનગર શહેરમાં થવાનું છે, જેથી કરી ગામડામાંથી પણ આવતો વ્યક્તિ, ગ્રામ્ય વિસ્તારમાંથી જે કોઈ પણ આવે એ આ 17 જગ્યાએથી પણ લાભ લઈ શકે, શહેરના નાગરિકો લઈ શકે અને આશરે 1,00,000 થી 1.5 લાખ જેટલા કપનું આ ઉકાળાનું વિતરણ કરવાનો પાર્ટીનો પ્રયત્ન છે. પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ આમાં દરેક જગ્યાએ વ્યવસ્થા માટે, આ વિતરણની વ્યવસ્થા માટે તૈયાર થયા છે. રાજુભાઈ ગાંધી સામાજિક કાર્યકર અને કોર્પોરેટર, કમલેશભાઈ પટેલ તેમજ પાર્ટી તરફથી આ તમામ કાર્યક્રમનું આયોજન કર્યું છે. રૂપલભાઈ, શહેર પ્રમુખ વિજયભાઈ, તાલુકા પ્રમુખ સતીશભાઈ વગેરે બધા જ સભ્યોએ આમાં વિશેષ ડ્રાઈવ લઈ અને કાર્યક્રમ સુંદર રીતે ઘર દીઠ વ્યક્તિ સુધી ઉકાળો પહોંચે એનો આ પ્રયત્ન છે. ભૂતકાળમાં પણ ઉકાળાનું વિતરણ કર્યું હતું, પરંતુ ફરીથી એક વિશેષ પ્રયત્ન સ્વરૂપે આ ઉકાળા આયુર્વેદિકનું વિતરણ ભારતીય જનતા પાર્ટી વિસનગર કરવા જઈ રહી છે. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગર શહેરમાં અને હાઈવે ઉપર રખડતા ઢોરના કારણે અકસ્માત થવાનો ભય ઊભો થયો હતો, જેના પગલે પાલિકાએ આ ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવાની કાર્યવાહી 2 દિવસમાં કરવામાં આવશે. આ અંગે પાલિકાના ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકે જણાવ્યું હતું કે જે રખડતા પશુઓ કે ઢોર હોય છે અને પશુપાલકો એમને રસ્તા પર છોડી દેતા હોય છે, એના કારણે ટ્રાફિકની ને અકસ્માતની ખૂબ સમસ્યાઓ થાય છે. અને આ બાબતની રજૂઆત વારંવાર નગરપાલિકામાં આવતા હવે નગરપાલિકાએ આ ઢોર પકડવાની ઝુંબેશ કરવાનો નિર્ધાર કર્યો છે અને એના ભાગરૂપે આજથી રિક્ષા ફેરવી અને તમામ પશુધારકોને સૂચિત કર્યા છે કે 1 કે 2 દિવસમાં આપના માલિકીના જો કોઈ પશુ હોય તો એને કાબૂમાં રાખશો, આપને ત્યાં યોગ્ય જગ્યાએ એને રાખશો અને આમ પ્રજાને, આમ નાગરિકોને બિલકુલ અકસ્માત નુકસાન ન થાય એ વ્યવસ્થા કરશો, અન્યથા આપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને આ તમામ પશુઓને પકડી અને પાંજરાપોળમાં કે અન્ય જગ્યાએ આપી દેવામાં આવશે, એ પછી ક્યારેય પરત મળશે નહીં. આ બાબતથી આજે રિક્ષા દ્વારા આપણે તમામ નાગરિકોને સૂચિત પણ કર્યા છે. વિસનગર કે ન્યૂઝના આજના સમાચાર. વિસનગરના ગૌરવ પંથ રોડ ઉપર આવેલ રેલવે સ્ટેશન પાસે આવેલા શક્તિ માર્કેટની આગળની ગટરના ઢાંકણા તૂટી ગયા છે અને આ વિસ્તારના વેપારીઓએ અહીં ગ્રાહકો નાના બાળકોને લઈને આવતા હોવાથી ક્યારેક ગટરમાં પગ ફસાઈ જવાની ફરિયાદ કરી હતી. તો પાલિકા આ ઘટનાના ઢાંકણા નાખી વેપારીઓને પડતી તકલીફો દૂર કરશે ખરા? અહીં પણ ગટરના ગંદા પાણી આવવાની ફરિયાદ કરી હતી. શહેરના કેટલાક વિસ્તારોમાં ગટર ઉભરાવવાની ફરિયાદો મળી રહી છે. અહીંના વેપારીઓએ શક્તિ માર્કેટમાં આવેલી મોટરડીઓનો ફાળો ઉઘરાવીને સ્વખર્ચે રિપેરિંગ કરાવીને ચાલુ કરી છે, પરંતુ અહીંયા ગટર ઉભરાવવાને કારણે બધો પેશાબ રોડ ઉપર ફેલાય છે, જેના કારણે ભારે દુર્ગંધ મારી રહી છે. અહીંથી પસાર થતા રાહદારીઓ અને દુકાનમાં આવતા ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે, જેના કારણે વેપારીઓના ધંધા રોજગાર પણ અસર પડી રહી છે. શું પાલિકા તંત્ર આ ગટરના ઢાંકણા નાખીને આ ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ હોય તો તેનું કાયમી નિરાકરણ લાવે તેવી વેપારીઓને લાગણી અને માગણી છે. શું પાલિકા તંત્ર સત્વરે આ કામગીરી કરશે ખરા? આ અંગે વેપારી શ્રી બાબુભાઈ પટેલે માહિતી આપી હતી કે બાબુભાઈ પટેલ, શું પ્રશ્ન તમારો? આ ગટર છેલ્લા કેટલાય સમયથી બધી આ ને પેલી સામે બંને ગટર ઉભરાય છે અને ઉભરાય ને બધું આ શક્તિ માર્કેટ આપણા પંચાલ બોર્ડિંગની સામે ભયંકર દુર્ગંધ મારે છે ને. અહીંયા બધા રાહદારીઓ ગ્રાહકો બધાનો ઘસારો અહીંયા વધારે રહે છે. ભયંકર વાસના કારણે બધા ગ્રાહકો આવવામાં બહુ આમ હિચકટા અનુભવ છે. બાળકોએ પડી જવાના અંદર ભય રહે, ખુલ્લા ગટરની અંદર બહુ ભયંકર વાસ મારે છે અને ઉભરાય છે. સવારે તો સતત 1 કલાક 1.5 કલાક પાણી ઉભરાય છે. કેરેની ગટર અને આ 2 ગટરો આખો દિવસ ઉભરાયા છે. વારંવાર એમને રજૂઆત કરી, એ સાફ કરી ગયા પણ એમને ખુલ્લી મૂકી ગયા છે. નાતા જતા બધા નાક દબાવવું પડે છે, વાસ બહુ મારે છે.
આ માર્કેટ તમે જોયું જે પ્રમાણે છે એના આખું જે બધા જાય એટલા હિસાબ જેટલું આવે બધું આવે ગટરના ઢોકળામાંથી બધું બહાર આવે અહીં કોઈ ઢોકળાની કોઈ સગવડ નહીં આ ઢોકળાની જગ્યાએ પથ્થર મૂકીને આખું ચાલી રહી છે તો આમાં કોઈ આધારદારી જે આવું કસ્ટમરો આવે એને બધા દુર્ગંધ મારતા નાક બધા દબાઈ દબાઈ એથી જવા તૈયાર હતા લેડીઝ બધું કસોર વધારે છે અને અહીંયા સિટી છે સિટીના બાજુમાં લેડીઝ બધું ઉપર ધંધા થાય તો બધા અંદર જતા હોય તો મને બી તકલીફ પડે હાશ હવે મારા પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થશે અને તે પણ શહેરની નજીક અને અમદાવાદથી વિસનગર આવતા હાઈવે ઉપર જ. અરે વાહ, આ તો સૌને પોસાય તેવી નજીવી કિંમત જ છે. મધ્યમ વર્ગ માટે તો આવા સરસ ફ્લેટ ક્યાંય નથી જોયા. તો પછી રાહ કોને જુઓ છો? આવો નજરે નિહાળો, સેમ્પલ હાઉસ તૈયાર જ છે. કેવું મજાનું કિચન અને મોટા મોટા રૂમો ચારે તરફ હવા ઉજાસ વાળું છે ને જોતા જ ગમી જાય એવું. તો આવો દીપડા દરવાજા બહાર પોપટલાલજીના મંદિરની સામે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટ વિસનગર. વિસનગર દીપડા દરવાજા ડામના અંદર અમે એક નવી સ્કીમ મૂકેલ છે જેનું બાંધકામ 134 વાર 2 BHK 109 વાર 1 BHK સારામાં સારી જગ્યાએ અમે મૂકેલ છે. અહીંયા અમદાવાદથી આવવા જવા માટે, SK કોલેજમાં જવા માટે અને શહેરમાં જવા માટે દરેકને પોસાય એવી કિંમતે અમે અમારી સ્કીમ મૂકેલ છે. તો દરેક મિત્રોને વિનંતી કે અહીંયા અમારે સાઈઝ ઉપર પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર જો તમે અહીં દેખશો તો ખરેખર તમને આનંદ થશે કે આવી આવી જગ્યાએ સ્કીમ અને આટલી નહીં જેવી કિંમતના અંદર. તો મારી દરેકને વિનંતી છે કે અમારી પુસ્તકપુર એપાર્ટમેન્ટના અંદર એક વખત અવશ્ય મુલાકાત લેજ. દરરોજ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94294-35034, અલ્પેશ બારોટ 93774-26544, વિસનગર કે ન્યૂઝ.